આબરા પાસે ચમારડી ખાતે 70 લાખના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંડુના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન સહિત સ્થાનિક આગેવાનો લોકો ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાબરા તાલુકાના ચમારડી ગામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા 70 લાખના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્ય વિરમજીભાઈ ઠુમર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન પ્રદીપભાઈ કોટડિયા, બાબરા નગરપાલિકાના ધીરુભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથરિયા, તાલુકા પંચાયતના સભ્ય કુલદીપભાઈ બસિયા, જસમતભાઈ ચોવટિયા, બાબુભાઈ કારેટિયા, અરવિંદભાઈ મેમકિયા, જગદીશભાઈ વિરોજા સહિતના આસપાસ ગામના સરપંચો, ગ્રામજનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહેલ છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ રાજુભાઈ, નિલેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા ધારાસભ્ય તેમજ આરોગ્ય સમિતિ ચેરમેનનું સ્વાગત અને સન્માન કરવામાં આવેલ ચમારડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર દ્વારા જણાવ્યું હતું કે આસપાસના 13 ગામડાઓના લોકોને તબીબી સારવાર ઝડપી અને સરળતાથી નિઃશુલ્ક મળી રહે તે હેતુ સાથે 2 વર્ષ પહેલા રાજ્ય સરકાર પાસેથી મંજૂર કરાવી તાત્કાલિક અસરથી શિલાન્યાસ કરી કામ શરૂ કરાવ્યું હતું અને આજે લોકાર્પણ કરવાનો અવસર મળતા આનંદ વ્યક્ત કરે. જ્યારે આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા લોકોને પૂરતી આરોગ્યલક્ષી સારવાર તેની ખાસ કાળજી લેવા આરોગ્ય વિભાગના અધિકારી અને સ્ટાફને અનુરોધ કરવામાં આવે. બાબરા તાલુકાના ચમારડી ખાતે રૂપિયા 70 લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 2 મેડિકલ ઓફિસર, 1 લેબ ટેકનિશિયન, 1 ફાર્માસિસ્ટ મેલ અને 1 ફિમેલ હેલ્થ વર્કર મળી કુલ 18 તબીબો સ્ટાફ છે. 5 બેડ ધરાવતું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 13 ગામના લોકો વિનામૂલ્યે સારવાર મેળવશે. અશોક માણવાર, ZS TV અમરેલી.